બરોડા ક્રિકેટ એસોસિએશન આયોજિત ડી કે ગાયકવાડ અંડર 14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રિયાંશુ મૌલ્ય નામના એક ક્રિકેટરે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. માત્ર 13 વર્ષના ખેલાડી પ્રિયાંશુએ ફક્ત 2 દિવસની રમતમાં રેકોર્ડ તેના નામે કરી લીધો છે. વડોદરામાં ચાલી રહેલી ટુર્નામેન્ટમાં મોહિન્દર અમરનાથ ક્રિકેટ એકેડેમી તરફથી રમતા પ્રિયાંશુ મૌલ્યએ યોગી ક્રિકેટ એકેડેમી સામેની મેચમાં 556 રન ફટકાર્યા હતા. પ્રિયાંશુએ અંડર 16 કેટેગરીમાં 546 રન ફટકારી નેશનલ રેકોર્ડ બ્રેક કર્યો હતો. આ પહેલા પણ અંડર 16 કેટેગરીમાં 546 રન બનાવી એક રેકોર્ડ બનાવ્યો છે. એક સારા ક્રિકેટર બનવાના સપના સાથે પ્રિયાંશુએ જ્યારે એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો ત્યારે તે રાઇટ આર્મ પેસ બોલર હતો, પરંતુ તેના કોચ પ્રફુલ નાયકે તેનામાં રહેલી બેટિંગની સ્કિલને પારખી હતી. તેને બોલર બનવા કરતા બેટ્સમેન બનવા તરફ વાળ્યો હતો, જેના ફળ સ્વરૂપે પ્રિયાંશુએ નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. લડકીઓ કો મેને બોલ દિયા કે આપ જરા બેટિંગ પે ધ્યાન દો, અભી આજ ઉસકા નતીજા આપ દેખી રહે હો, વર્લ્ડ રેકોર્ડ ભી કર ચુકા હે ઓર એસા નહીં ખારી વર્લ્ડ ચુકા ઓર ક્યા ઇસલિયે નહીં ઇઝ અ કન્સિસ્ટન્ટ કે બહોત ગૌર સે સબ બાત સુનતા હે વો, કોઈ ભી બાત આપ ઉસકો બોલે કે આપકો યે કરની હે તો કરને કે પીછે પડતા હે, મહેનત બહોત કરતા હે, મહેનત કે કરને કે પીછે ઉસકા નામ હી નહીં હે, મતલબ કૈસે વિકેટ ભી લિયા હે આજ ઉસને 6 વિકેટ લિયે ઓર યહી ગ્રાઉન્ડ પે જિધર ઉસને રેકોર્ડ કિયા વહી ગ્રાઉન્ડ પે ઉસકો મૈને પહેલે ઓફસ્પિન ડાલને કે લિયે કહા થા તો વો ભી ઉસને હા બોલ દિયા, સર આપ જો બોલો મેં કરને કે લિયે તૈયાર હું. 13 વર્ષીય ક્રિકેટરે માત્ર 319 બોલમાં 98 ચોક્કા અને 1 સિક્સર ફટકારી અણનમ 556 રન બનાવવાની સાથે જ એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ જ મેચમાં 6 વિકેટ પણ ઝડપી મૌર્યએ પોતે ઓલરાઉન્ડર બનવા માટે સક્ષમ હોવાનું પુરવાર કર્યું છે. પ્રિયાંશુનો મનપસંદ ક્રિકેટર વિરાટ કોહલી છે. 14 ડીકે ગાયકવાડ ટુડેની ટુર્નામેન્ટ છે અને મેં યોગી ક્રિકેટ સામે 556 રન બનાવ્યા હતા. દિમાગમાં તો એ જ હતું કે બસ વિરાટ કોહલી જેવું બનવું છે અને એના જેવું જ રમવું છે. ક્યારથી વિરાટને ફોલો કરી રહ્યો? વિરાટને હું પહેલેથી જ ફોલો કરી રહ્યો છું. જે રીતના એ રન કરે છે, દીકરાના શાનદાર પ્રદર્શનથી પિતા પણ ખુશખુશાલ છે. પોતાના દીકરાને સ્ટાર ક્રિકેટર બનવાના સપના પૂરા કરવા માટે અને પ્રિયાંશુની પ્રતિભાને બહાર લાવવા માટે તેના પિતાએ પૂર્ણ સહકાર આપ્યો છે. છોકરામાં કેલિબર છે એટલે મેં કીધું હું તને થેટલે સપોર્ટ કરીશ, તું જ્યાં લગે આગળ જઈશ ત્યાં લગી, બરાબર. એમાં હું કે પાછી પાણી નહીં કરું, બાકી તું કે અહીંયા ભેગો રહીશ, બધી હા રમશે 100%. અને ટૂંક સમયમાં જો એને યોગ્ય સમયે ચાન્સ મળ્યો તો એ 100% બતાવશે અને આગળ રમશે, પણ એને યોગ્ય સમયે ચાન્સ મળવો જરૂરી. અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટના ઉપલેટા તાલુકાના મજેઠી લાઠ ગામે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાલોકોને જાગૃત કરવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાન સાથે વિશેષ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં મંદ બુદ્ધિના તેમજ દિવ્યાંગ બાળકોને આ કેમ્પમાં ભોજન કરાવવામાં આવ્યું હતું. આ મહારક્તદાન કેમ્પમાં 100 થી 125 જેટલી લોહીની બોટલો એકત્ર થઈ હતી. મજેઠી ગામના સરપંચ તેમજ ગ્રામ્ય સભ્યોએ ભારે જહેમત કરીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.